हेलो दोस्तों वेलकम टू ट्रांसजेंट एकेडमी तो, तो फ्रेंड्स एमसीक्यू सीरीज में फरी एक वक्त नवा विड बेसिक इलेक्ट्रॉनिक्स ओके बेसिक इलेक्ट्रॉनिक्स ना अपने आम एमसीक्यू सीक्यू वन बाय वन आप एमसीक्यू जोता जाइए क्वेश्चन नंबर वन है द रजिस्ट्रीविटी ऑफ अ सेमी कंडक्टर ब्लेंक कंडक्टर सेमी कंडक्टर ब्लेंक कंडक्टर्स एंड इन्स्युलेटर ओके तो फ्रेंड्स आज आंसर आशे लाइस बिट्वीन देट ऑफ द કન્ડક્ટર એન્ડ ધ ઇન્સ્યુલેટર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ધ રજીસ્ટિવિટી ઓફ અ સેમી કન્ડક્ટર લાઇસ બિટવીન દેટ ઓફ ધ કન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર બરાબર સેમી કન્ડક્ટર એટલે કે અર્ધવાહકની રજિસ્ટિવિટી કન્ડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચેની હોય છે એમની વચ્ચેની હોય છે બરાબર એટલે કન્ડક્ટર જેટલી વધારે પણ ના હોય મતલબ ઓછી પણ ના હોય અને ઇન્સ્યુલેટર જેટલી વધારે પણ ના હોય ઓકે એટલે એનો આન્સર થશે ઓપ્શન નંબર બી લાઇસ બીટવીન દેટ ઓફ અ કન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર

ધ મોસ્ટ કોમનલી યુઝ સેમિકન્ડક્ટર ઇઝ સૌથી વધારે આપણે જે સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરતા હોય એ છે સિલિકોન ઓકે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે સિલિકોનને આપણે સૌથી વધારે યુઝ કરતા હોઈએ જોકે જર્મેનિયમ કાર્બન અને સિલિકોન બરાબર ત્રણ સેમિકન્ડક્ટર મટીયલ છે જર્મેનિયમનો પણ ઉપયોગ કરતા હોય છે કાર્બનનો બહુ રેર ઉપયોગ કરતા હોય છે સૌથી વધારે આપણે યુઝ કરતા હોય ને તો સિલિકોનનો ઉપયોગ કરતા હોય છે સોલાર સેલમાં અત્યારે જે સોલાર ટેકનોલોજી ચાલી રહી છે તો એમાં બધાયમાં સિલિકોન સેલનો આપણે ઉપયોગ કરતા હોય છે એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ ધ સેમી કંડક્ટર ઓફ એનર્જી ગેપ બિટવીન ધ વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ ઇઝ અબાઉટ હવે અહીંયા ફ્રેન્ડ્સ બહુ જ સારો એવો મોસ્ટ એમ પી એમસીક્યુ તમને આપેલો છે કે સેમી એનર્જી ગેપ બિટવીન વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ હવે ટોટલ આપણી પાસે ત્રણ પ્રકારના બેન્ડ છે આ છે વેલેન્સ બેન્ડ બરાબર આને મેં કીધું વેલેન્સ બેન્ડ ત્યારબાદ અહીંયા વચ્ચે એનર્જી ગેપ હોય એનર્જી ગેપ હોય અને આ છે આપણો કન્ડક્શન બેન્ડ સીબી સીબી એટલે કન્ડક્શન બેન્ડ ઓકે અને વેલેન્સ બેન્ડ આવી રીતના એક આકૃતિ તમે બેઝિક ઇલેક્ટ્રોનિક્સની બુકમાં જોઈ લો અને આને કીધું છે ઈજી જી એનર્જી ગેપ એનર્જી ગેપ તો આ એનર્જી ગેપ છે બરાબર ધ એનર્જી ગેપ બિટવીન ધ વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ ઇઝ અબાઉટ આ બે કેટલી હશે તો કે વન ઇલેક્ટ્રોન વોલ્ટ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો એનર્જી ગેપ પછી સેમી કન્ડક્ટરની અંદર યાદ રાખજો સેમી કન્ડક્ટર ની અંદર વન ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો એનર્જી ગેપનો હશે ઓકે એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર આવશે જો તમને ઇન્સ્યુલેટર પૂછે ઇન્સ્યુલેટર પૂછે તો એનો આન્સર તેર થી પંદર ની વચ્ચે હોય ઓકે એટલે શું થઈ ભાઈ એક ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી કોઈ ઇલેક્ટ્રોન ને આપવામાં આવે ને તો એ આ વેલેન્સ બેન્ડમાંથી જઈ અને સીધું કન્ડક્શન બેન્ડમાં જશે ઓકે એટલે એને કીધું એનર્જી ગેપ વચમાં અને જ્યારે ઇન્સ્યુલેટર હોય ને તો અહીંયા એનર્જી ગેપ બહુ જ વધારે હોય ઓપ્શન નંબર ડી એનો સાચો આન્સર થશે ઓકે ત્યારબાદ ધ સેમિકન્ડક્ટર હેઝ બ્લેન્ક ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આ પણ મોસ્ટ એમપી એમસીક્યુ છે સેમિકન્ડક્ટર હેઝ અ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે બરાબર હવે નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ એટલે શું તો કે તાપમાનમાં વધારો થશે તો રજીસ્ટન્સમાં ઘટાડો થશે તાપમાનમાં ઘટાડો થશે તો રજિસ્ટન્સમાં વધારો થશે ઓકે એટલે ટેમ્પરેચર કરતાં ઉલટું વર્ક કરશે ટેમ્પરેચર કરતાં ઉલટું તાપમાન વધશે તો રેઝિસ્ટન્સ વધશે તાપમાન ઘટશે તો રજિસ્ટન્સ વધશે એટલે કે તું સેમિકન્ડક્ટર હેઝ અ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ સેમ ટુ સેમ ઇન્સ્યુલેટર પણ નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ છે આના ઉપર ઘણા બધા એમસીક્યુ પૂછાય છે આ ઇલેક્ટ્રોનિક્સ ને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ને બેઝિક ઇલેક્ટ્રિકલ બંનેનો એમસીક્યુ આપણે કહી શકાય ઓકે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો સેમિકન્ડક્ટર જનરલી હેઝ ફોર ખાલી જગ્યા વેલેન્સ ઇલેક્ટ્રોન ઓકે આનો આન્સર થશે ઓપ્શન નંબર સી સેમિકન્ડક્ટર જનરલી હેઝ અ ફોર વેલેન્સ ઇલેક્ટ્રોન ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે

હવે એક સેમિકન્ડક્ટર ની અંદર આપણે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે હવે એટલે યાદ રાખો સેમિકન્ડક્ટર એટલે શું તો કે ફોર 4 ટેટ્રાવેલેન્ટ ટેટ્રાવેલેન્ટ ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ ઓકે આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે ટ્રાઇવેલેન્ટ ટેટ્રાવેલેન્ટ અને પેન્ટાવેલન્ટ ટ્રાય એટલે ત્રણ ટેટ્રા એટલે ફોર ફોર એટલે એ સેમિકન્ડક્ટર અને પેન્ટાવેલેન્ટ ઓકે હવે પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી આપણે કોઈ પણ સેમિકન્ડક્ટર માં એડ કરીને એટલે ઈ મટીરીયલ બનશે એન ટાઈપ સેમિકન્ડક્ટર ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે એન ટાઈપ સેમિકન્ડક્ટર ક્લિયર અને ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરી તો એ થશે ત્યારબાદ આપણે આગળ વધીએ આ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી હેઝ આ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી હેઝ ફાઇવ વેલેન્સ ઇલેક્ટ્રોન ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે ફાઇવ વેલેન્સ ઇલેક્ટ્રોન પેન્ટાવેલન્ટ છે બરાબર પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી પાસે પાંચ વેલેન્સ એટલે પાંચ ફ્રી ઇલેક્ટ્રોન બારની કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે એટલે ફેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી હેઝ અ ફાઇવ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ બરાબર ટેટ્રાવેલન્ટ टेट्रा सॉरी ट्राईवेलेंट 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 એટલે 3 અને ટેટ્રા એટલે ટેટ્રાવેલેન્ટ એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ટ્રાઇવેલેન્ટ એટલે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે અહીં એક एमसीक्यू માંથી અહીંથી તમે જોજો તો ઘણા एमसीक्यू થઈ જાય કે ટ્રાઇવેલેન્ટ એટલે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન ટેટ્રાવેલેન્ટ એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન પેન્ટાવેલેન્ટ એટલે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ઓકે ત્યારબાદ n ટાઈપ સેમિકન્ડક્ટર ઇઝ

એડિશન ઓફ ટ્રાઈવેલ ઇમ્પ્યુરિટી ટુ પ્યોર સેમિકન્ડક્ટર ક્રિએટ્સ મેની હવે કોઈ પણ એક સેમી કન્ડક્ટરની અંદર બરાબર ટ્રાયવેલ એન્ડ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવશે તો પ્યોર સેમિકન્ડક્ટર ક્રિએટ્સ મેની હોલ્સ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર કોઈ પણ ટ્રાઈ સેમિકન્ડક્ટરની અંદર ટ્રાયવેલ એન્ડ ઇમ્પ્યુરિટી એડ કરશું તો હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર આપણે કેતા હોય છે બી ટાઈપ સેન્ટ ટાઈપ સેમિકન્ડક્ટર આપણે જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે બરાબર કે હોલ્સ છે એ વધારે હોય છે એની અંદર

બરાબર એક સિમ્પલ વસ્તુ કે હોલ છે બરાબર મતલબ એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન છે ઈ અહીંથી જઈને આ જગ્યાએ એ જશે એટલે આ ઇલેક્ટ્રોન અહીં આવી ગયો બરાબર તો અહીંયા જગ્યા ખાલી થઈ તો અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયો છે બરાબર ઇલેક્ટ્રોન શું થયું ટ્રાન્સફર થયો તો હવે અહીંયા જે જગ્યા ખાલી થઈને એ જગ્યાને કીધું છે આપણે ઇલેક્ટ્રોન હવે ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે એ સામેની બાજુ ઉગી તો હોલને આપણે એમ કહેતા હોય છે કે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે એટલે હોલ એટલે કારણ કે ઇલેક્ટ્રોન સામેની બાજુ ગયો એટલે અહીંયા આપણે પોઝિટિવ એટલે એને હોલને પોઝિટિવ ચાર્જ કીધો છે ઓકે એટલે અહીંયા જગ્યા ખાલી થઈ છે એક આપણે સીટ એક બાય સીટમાંથી ઊભા થાય

આ પણ એક ફેમસ ક્વેશ્ચન છે સેમિકન્ડક્ટર ઓપ્શન નંબર બી બરાબર સાચો આન્સર થશે હોલ્સ છે જે આપણે સેમિકન્ડક્ટર મટીરિયલ્સ માં જોવા મળશે ઓપ્શન નંબર બી સાચો આન્સર છે ત્યારબાદ બાય એડિંગ ઇમ્પ્યુરિટી ઇન અ સેમિકન્ડક્ટર બાય એડિંગ ઇમ્પ્યુરિટી ઇન અ સેમિકન્ડક્ટર ધ બલ્ક રેઝિસ્ટન્સ ઓફ અ સેમિકન્ડક્ટર બરાબર જો હવે શું કીધું છે કે કોઈ પણ એક સેમિકન્ડક્ટર મટીરીયલ ની અંદર આપણે જ્યારે ઇમ્પ્યુરિટી એડ કરશું ધ બલ્ક રેઝિસ્ટન્સ ઓફ ધ સેમિકન્ડક્ટર ડિક્રીઝ ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ઇમ્પ્યુરિટી જ્યારે સેમિકન્ડક્ટર ની અંદર એડ કરી જીને ત્યારે રેઝિસ્ટન્સ ઘટાડો થાય છે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે રજિસ્ટન્સમાં ઘટાડો થશે ઓકે ત્યારબાદ અ હોલ એન્ડ ઇલેક્ટ્રોન ઇન અ ક્લોઝ પ્રોક્સિમિટી વુડ ટેન્ડ ટુ

ઈને સેમી કંડક્ટર કરંટ કન્ડક્શન ઇઝ ડ્યુ ટુ સેમી કન્ડક્ટરની અંદર જે કરંટ ફ્લો થાય છે અથવા કોને લીધે તો કે હોલ્સ એન્ડ ફ્રી ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે હોલ અને ફ્રી ઇલેક્ટ્રોન ને લીધે કરંટ આપણો ફ્લો થાય છે ત્યારબાદ એક આકૃતિમાંથી આવો ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાતો હોય છે સ્કીમેટિક સિમ્બોલ ઓફ ધ પીએનજંગ સન્ડાયટ બરાબર તો જો કે તમે અહીંથી આમાં જવાબ ટીકી કરેલો છે બરાબર આકૃતિ બીજીથી લીધેલી છે એટલે ઓપ્શન નંબર ફોર આપણો સાચો આન્સર થશે બરાબર ડાયવર્ટની આકૃતિ છે ઓપ્શન નંબર ફોર આ આપણો સાચો આન્સર છે ઓકે પી એન જંકશન ડાયવર્ટ આ રીતના હોય છે પી ટાઈપ એક બાજુ પી જંક્શન એન જંકશન અને ફોરવર્ડ બાયઝ આપવું હોય તો પીને પોઝિટિવ એનને નેગેટિવ એટલે એ ફોરવર્ડ બાયઝથી રિવર્સ બાયસ કરવું હોય તો ટર્મિનલ ચેન્જ કરી નાખો બરાબર આટલું ક્લિયર હવે જો આ છે ઝીનો ડાયોડ છે ઝીનર ડાયોડ ઓકે ઝીનો ડાયોડ તમને કીધું છે ઓકે ત્યારબાદ તમે આ આકૃતિ જુઓ ને તો ઈ છે પી એન સોરી પીએન પી નહીં એનપીએન છે બરાબર એન પી એન ટ્રાન્ઝિસ્ટર છે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એરો છે એ અંદરની તરફ છે બરાબર સોરી એનપીએન નહીં પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે પી એન પી ઓકે પીએનપી અને આ બારે એરો બારે આવે છે એટલે એને કીધું છે એનપીએન ક્લિયર કરંટ હંમેશા પી ટુ એન ફ્લો થશે એટલે એ રીતે એરોની દિશા હોય બરાબર અને આ છે ઝીનો ડાયવર્ડ ઝીનો ડાયવડ ઓકે અને આ છે આપણો પીએન જંક્શન ડાયવર્ડ ક્લિયર ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન ફોર યુ ઓકે ફ્રેન્ડ્સ તો વીસ એમસીક્યુ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના જોયા ક્વેશ્ચન ફોર યુ તમારે આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં લખવાનો છે ફ્રેન્ડ્સ જેટલી કમેન્ટ કરશો તમે જેટલું લખશો આના વિશે બીજી વધારે ખ્યાલ હોય તો એ પણ લખો તમને વધારે ફાયદો થશે બરાબર તો બેટરી કનેક્શન રિક્વાડ ફોર ફોરવર્ડ બાયસ પીએન જંક્શન આર બેટરી કનેક્શન રિક્વાડ ટુ ફોરવર્ડ બાયસ પીએન જંક્શન આર ઓપ્શન નંબર એ પોઝિટિવ ટર્મિનલ ટુ પી એન્ડ નેગેટિવ ટર્મિનલ ટુ એન બી પોઝિટિવ ટર્મિનલ ટુ પી એન્ડ નેગેટિવ પોઝિટિવ ટર્મિનલ ટુ એન અ સી નેગેટિવ ટર્મિનલ ટુ પી એન નેગેટિવ ટર્મિનલ ટુ એન એન્ડ નન ઓફ ધી અબો બરાબર હવે આનો જે આન્સર છે બરાબર કે બેટરી ફોરવર્ડ બાયસ કરવું હોય તો આપણે ક્યાં કનેક્શન બેટરી અરે કનેક્ટ કરવું તો એ તમારે કમેન્ટમાં આન્સર દેવાનો છે ઓકે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો જોતા હોય તો કમેન્ટ કરો તો એ પ્રમાણે આપણે અલગ અલગ ટોપિક ઉપર વિડીયો બનાવશું ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ